वर्ष बाद गुजरात एटीएस द्वारा एक शख्स की धरपकड़ कर आ शख्से अमदावाद कालुपुर रेलवे स्टेशन में बॉम्ब ब्लास्ट करो हतो। 16 वर्ष पहला खूनी खेल खेली आ शख्स फरार थी गयो हतो। 16 वर्ष बाद शातिर शख्स झड़पायो छे। कौन छे शातिर शख्स आवो जोईए। ब्लास्ट केसनो आरोपी 16 वर्ष बाद झड़पायो। वर्ष 2006 में कालुपुर रेलवे स्टेशन पर थयेल ब्लास्ट केस में गुजरात एटीएसए मोहसिन सैयद ने पूना हड़पसर में धरपकड़ करी छे। 18 सप्टेम्बर 2006 ना रोज अमदावाद क्राइम ब्रांच में लश्करी तोयबाना आतंकवादी षड्यंत्र गुनो दाखल करवामां आव्यो हतो। जे गुनामां पाकिस्तान खाते आतंकवादी तालीम लीधेल मोहसिन सैयद पूना हड़पसर खाते छुपायेल होवानी माहिती गुजरात एटीएस ने मळी हती। आरोपी मोहसिन ने असलम काश्मीरी तथा बसीर काश्मीरीए पाकिस्तान में आतंकवादी तालीम लेवा माटे मोकली आप्यो होवानुं तपास दरमियान जाणवा मळ्युं छे। એ સીમી નો સક્રિય સભ્ય હતો। આ આરોપીએ અસલમ કાશ્મીરી અને બિલાલ કાશ્મીરીની માર્ગદર્શન હેઠળ એલઈટી લશ્કરે તોયબાના કેમ્પમાં તાલીમ લીધેલ છે। આની સાથે ઇરફાન કોલ્હાપુરવાળા બીજા એક આરોપીએ પણ તાલીમ લીધેલ હતી। આ આરોપીને પકડી પાડેલ છે। કેવી રીતે આરોપી ઝડપાયો? આરોપી મોહસિન સૈયદ પોલીસથી બચવા માટે પોતાના ઘરનું સરનામું બદલી નાખેલ અને બહાર આવવાનું સતત ટાળતો હતો। તેમજ ઘરની નજીક મદ્રેસામાં છોકરાઓને ભણાવવાનું કામ કરતો હતો। વર્ષ 2006 માં તે કંથારિયા મદ્રેસા ખાતે અભ્યાસ કરતો હતો। છેલ્લા 16 વર્ષથી પોલીસ આરોપીને શોધી રહી હતી। બાતમીને આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો। આરોપી પોતે મહારાષ્ટ્રમાં એના ઘરમાં હડપસર વિસ્તારમાં જ ઘરના જે નક્કી કરેલો જે વિસ્તાર હતો તે વિસ્તારની બહાર નીકળતો નહીં હતો અને નાના છોકરાઓને કુરાન શરીફ પઢાવવાની તાલીમ આપતો હતો। ટોટલ હજી 11 આરોપીઓ ફરાર છે। અત્યાર સુધીમાં 10 આરોપીઓ પકડી લેવામાં આવ્યા છે, જે પૈકી ટોટલ 12 આરોપીઓ હતા તે પૈકી 10 આરોપી પકડાયા છે। 3 આરોપીઓ છે તેનું સુરક્ષા દળો સાથે કાશ્મીર ખાતે એન્કાઉન્ટરમાં મરણ થયેલ છે। કાલુપુર બ્લાસ્ટ કેસમાં કેટલા ઝડપાયા, કેટલા શખ્સ હજુ ફરાર છે? કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલ બોમ્બ બ્લાસ્ટના જિહાદી ષડયંત્રના ગુનામાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 11 આરોપીઓ પકડવાના બાકી છે, જે પૈકી પોલીસે મોહસિન સૈયદની ધરપકડ કરીને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન રાજેશ ગઢવીની સાથે દિવાંગ પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।